હેલો ગાઈસ ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે પહેલો પ્રશ્ન ગુરુ તેગ બહાદુર વિશે છે ગુરુ તેગ બહાદુર વિશે ત્રણ વિધાનો આપેલા છે આ ત્રણમાંથી તમારે સાચા વિધાનને આઈડેન્ટિફાય કરવાના છે પહેલું વિધાન છે ગુરુ તેગ બહાદુર ઔરંગઝેબના કન્ટેમ્પરરી હતા એટલે કે ઔરંગઝેબના સમકાલીન હતા તો ઔરંગઝેબના સમકાલીન હતા કે બીજા કોઈ રાજાના એ તમને ખબર હોવી જોઈએ બીજું વિધાન છે ગુરુ તેગ બહાદુર એકમાત્ર એવા શીખ ગુરુ છે કે જેમની ટીચિંગ અથવા તો હાઇમ્સને ગુરુગ્રંથ સાહેબમાં સામેલ કરવામાં આવી નથી તો બની શકે કે સામેલ કરવામાં આવી પણ હોય અને બની શકે કે આમની સિવાય બીજા પણ શીખોના ગુરુ હોય કે જેમની ટીચિંગ અથવા તો હાઇમ્સને ગ્રંથ સાહેબમાં સામેલ કરવામાં આવી ન હોય તો આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે ચેક કરવું પડે અને ત્રીજું વિધાન છે ગુરુ તેગ બહાદુરે ખાલસા પંથની સ્થાપના કરી હતી તો ગુરુ તેગ બહાદુર હતા કે બીજા કોઈ ગુરુ એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ આખા પ્રશ્નમાં ગુરુ ગુરુ થાય છે ઓ ગુરુ રાઇટ તો આમાંથી સાચા વિધાનને આઇડેન્ટીફાય કરો ઓપ્શન છે વન ઓનલી વન એન્ડ થ્રી ટુ ઓનલી થ્રી ઓનલી પ્રશ્ન થોડો અઘરો છે પણ ઇન્ડો આયસમાં આપણે ગુરુ તેગ બહાદુર વિશે ડિસ્કશન કરેલી છે કંઈ નવું નથી રાઈટ અઘરા પ્રશ્નો પૂછવાની મજા કંઈક અલગ હોય છે બીજો પ્રશ્ન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન થર્ટી ફાઈવ વિશે છે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન થર્ટી ફાઈવ વિશે તમને ત્રણ વિધાનો આપેલા છે અને આ ત્રણમાંથી તમારે સાચા વિધાનને આઈડેન્ટિફાય કરવાના છે તો પહેલું વિધાન છે આ એક્ટે ભારતને ડોમિનિયન સ્ટેટસ પ્રોવાઈડ કર્યું હતું વિચાર કરો આ એક્ટે ઓગણીસો ને પાંત્રીસનો એક્ટ હતો ને તો એને ભારતને ડોમિનિયન સ્ટેટસ પ્રોવાઈડ કર્યો હતો તો આ એક્ટે આપ્યું હતું કે એના પાછળથી આપવામાં આવ્યું હતું એ તમને ખબર હોવી જોઈએ બીજું વિધાન છે ઇટ પ્રોવાઈડેડ સેપરેટ રિપ્રેઝન્ટેશન ટુ ધ વર્કર્સ એઝ વેલ એઝ વુમેન એટલે કે મહિલાઓ અને મજૂરોને અલગથી સેપરેટ રિપ્રેઝન્ટેશન આપી દીધું હતું જેમ મુસ્લિમ છે શીખ છે તો એને અલગથી રિપ્રેઝન્ટેશન બ્રિટિશર્સે આપ્યું હતું એવી જ રીતે આ એક્ટ દ્વારા બ્રિટિશર્સ દ્વારા મહિલા અને મજદૂરોને અલગથી રિપ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું અને ત્રીજું વિધાન એવું કહેવા માંગે છે ધ ઇન્ડિયન લેજિસ્લેચર વર ઓથોરાઇઝ ટુ મોડિફાઈ ઓર અમેન્ડ ધી એક્ટ અને આ એક્ટમાં એવી પણ એક પ્રોવિઝન કરવામાં આવી કે ભારતનું જે લેજિસ્લેચર છે તો એ આ એક્ટને અમેન્ડ પણ કરી શકે છે સંશોધન પણ કરી શકે છે અને મોડિફાય પણ કરી શકે છે તો ભાઈ તમને એવું લાગે છે કે આવી સત્તા ઓગણીસો પાંત્રીસમાં આપી દેવામાં આવી હોય તો જોઈએ આ પ્રશ્નનો આન્સર કેટલા લોકો આપી શકે છે ઓપ્શન છે વન ઓનલી ટુ ઓનલી વન એન્ડ થ્રી અને થ્રી ઓનલી રાઈટ તો આમાંથી વિધાનો સાચા તો હશે જ તે તો એને તમારે આઇડેન્ટીફાય કરવો પડશે આજનો પહેલો આર્ટિકલ મહારાણા પ્રતાપ વિશે ડિસ્કસ કરવાનો છે આજે બધા આર્ટિકલ ખૂબ જ સરસ એવા કંઈક નવું શીખવા જેવા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ આર્ટિકલ છે રાઈટ તો મહારાણા પ્રતાપ અત્યારે ન્યૂઝમાં છે કારણ કે એમની બર્થ એનિવર્સરી હતી અને ભારતના પ્રધાનમંત્રી દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો આપણે શું કરીએ આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને મહારાણા પ્રતાપ વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ તો મહારાણા પ્રતાપનું સાચું નામ શું હતું પ્રતાપ પણ પ્રેમથી લોકો એમને મહારાણા પ્રતાપ કહેતા હતા અને કયા રીજનના રાજા હતા તો મેવાડના રાજા હતા ક્યાંના રાજા હતા મેવાડ આ મેવાડ છે ને હાલના રાજસ્થાનમાં આવે છે કોના પુત્ર હતા તો ઉદયસિંહ ટુના ના પુત્ર હતા ઉદયસિંહ ટુના ના સૌથી મોટા પુત્ર હતા અને ઉદયસિંહ ટુ છે ને તો એમના દ્વારા ઉદયપુર સિટીની સ્થાપના કરવામાં આવી હતી તો એ પણ ફેક્ટ તમે યાદ રાખી શકો છો હવે જો બેટલ ઓફ હલ્દીઘાટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મહારાણા પ્રતાપ અને અકબરની ફોર્સ વચ્ચે આ ઓફ હલ્દીઘાટી થઈ હતી અને અકબરની ફોર્સ કર્યું હતું તો તો આ અંબરનો રાજા હતો ખાસ કરીને અકબરની ફોર્સ અને મહારાણા પ્રતાપની ફોર્સ વચ્ચે બેટલ ઓફ હલ્દીઘાટી થઈ હતી ક્યારે તો અઢાર જૂન પંદરસો ને છોતેર અઢાર જૂન પંદરસો ને છોતેરના રોજ આ બેટલ ઓફ હલ્દી થઈ હતી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને જે અકબરની ફોર્સ છે કોને લીડ કરી હતી તો માનસિંગ વન આ માનસિંગ ક્યાં રાજા હતો તો અંબરનો રાજા હતો રાઈટ અને મુગલ છે તો એ આ બેટલમાં જીત્યા હતા બેટલ ઓફ હલ્દીઘાટીમાં કોની જીત થઈ હતી તો જે અકબરની ફોર્સ હતી તો એની જીત થઈ હતી પરંતુ અકબરની જે ફોર્સ હતી તો એ મહારાણા પ્રતાપને કેપ્ચર કરી ના શકે અને પકડી ના શકી અને પછી જે મહારાણા પ્રતાપ છે તો ત્યાંથી છટકી ગયા હતા સમજી ગયા એસ્કેપ કરી ગયા હતા ત્યાંથી છટકી ગયા હતા પછી જો ધીરે ધીરે કેવું થયું કે જેમ જેમ સમય વીતતો ગયો પંદરસો ને આસપાસનો સમય આવ્યો તો ત્યારે બંગાળ અને બિહારની અંદર ખૂબ જ વિદ્રોહ થયા રિબેલિયન્સ થયા અને એના હિસાબથી થયું છું કે અકબરની જે ફોર્સ હતી અકબરનો જે ખાસ કરીને જે કંટ્રોલ હતો તો મેવાડ રિઝનથી થોડો થોડો ઓછો થતો ગયો અને પછી જેમ જેમ મેવાડ રિઝન ઉપર પ્રેશર ઓછું થતું થતું એ રીતે ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાઈને ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાઈને મહારાણા પ્રતાપ દ્વારા શું કરવામાં આવ્યું ફરીથી જે વેસ્ટર્ન મેવાડ રીજન હતું ખાસ કરીને કુંભલગઢ છે પછી ઉદયપુર છે પછી ગોગુંડા છે તો આ બધા રીજનને ફરીથી મહારાણા પ્રતાપે રીકેપ્ચર કરી લીધા કારણ કે આ લોકોનો ફોર્સ જે અકબરની ફોર્સ હતી તો એનો જે ફોકસ હતો તો એ બંગાળ અને બિહાર તરફ હતો રાધર દેન જે આ મેવાડનું રીઝન હતું રાઈટ અને આ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાઈને મહારાણા પ્રતાપે ફરીથી જે રીઝન હતો તેને રીકેપ્ચર કરી લીધા એન્ડ ડ્યુરિંગ ધીસ પીરિયડ હી ઓલ્સો બિલ્ટ અ ન્યૂ કેપિટલ અને આ સમયગાળા દરમિયાન મહારાણા એક નવું કેપિટલ છે પણ બિલ્ડ કર્યું જેનું નામ છે ચાવંડ ચાવંડ યાદ રાખજો ચાવંડ એ નવું કેપિટલ બિલ્ડ કરવામાં આવ્યું હતું કોના દ્વારા તો મહારાણા પ્રતાપ દ્વારા કઈ જગ્યાએ તો ખાસ કરીને જે ડુંગરપુર છે એની નજીક આ કેપિટલ બનાવવામાં આવ્યું હતું અને એક પ્રતાપ ગૌરવ કેન્દ્ર પણ છે રાઈટ તો પ્રતા પ્રતાપ ગૌરવ કેન્દ્ર શું છે તો આ એક પ્રકારે ટુરિસ્ટ સ્પોટ છે ટુરિસ્ટ પ્લેસ છે જે ટાઈગર હિલ ઉદયપુર સિટીમાં આવેલું છે રાજસ્થાનની ઉદયપુર સિટીમાં જે ટાઈગર હિલ છે તો ત્યાં એક ટુરિસ્ટ સ્પોટ છે એક ખાસ કરીને પ્રવાસીઓ માટેનું એક આ કેન્દ્ર છે પ્રતાપ ગૌરવ કેન્દ્ર અને આ જે પ્રતાપ ગૌરવ કેન્દ્ર છે તો એમાં મહારાણા પ્રતાપની ખાસ કરીને એમના વિશેની જે પણ મહત્ત્વની ઇન્ફોર્મેશન છે હિસ્ટોરિકલ હેરિટેજ છે તો એને મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરીને લોકોને એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવે છે સમજી ગયા તો મહારાણા પ્રતાપ વિશે એમની જે પણ સારું એવું કાર્ય છે તો એના વિશે લોકોમાં અવેરનેસ ઇતિહાસ તો એ માટે આ પ્રતાપ ગૌરવ કેન્દ્ર છે તો એને મેઇનલી રાજસ્થાનની ઉદયપુર સિટીમાં શરૂ કરવામાં આવે છે ટાઈગર હિલમાં ટાઈગર હિલ ક્યાં આવેલી છે તો મેઇનલી ઉદયપુર સિટીમાં આવેલી છે અને ત્યાં જ આ પ્રતાપ ગૌરવ કેન્દ્ર છે અને મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું તો ચેતક હતું એ પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં રાઈટ તો આ તમે સમજી ગયા હશો નેક્સ્ટ જે આર્ટિકલ છે ને તો ચેનલ આઇલેન્ડના વિશે છે જો આનું લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેનલ આઇલેન્ડનું લોકેશન વિશે તમને જીપીએસસી યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ શકે છે ખાસ કરીને યુપીએસસીને પ્રિલિમમાં પ્રશ્ન આવશે રાઈટ તો જો મેઇનલી છે ને ચેનલ આઇલેન્ડ ઇંગ્લિશ ચેનલમાં લોકેટેડ છે ઇંગ્લિશ ચેનલ તમને ખબર છે ને ફ્રાન્સ અને યુકે વચ્ચે લોકેટેડ છે માની લો કે આ યુકે છે ને આ ફ્રાન્સ છે તો એની વચ્ચે ઇંગ્લિશ ચેનલ લોકેટેડ છે તો ઇંગ્લિશ ચેનલ જે વોટર બોડી છે એમાં જ આ ચેલેન ચેનલ આઇલેન્ડ છે તો એ લોકેટેડ સમજી ગયા અને ચેલન કેમ આ રીતે બોલા છે ચેનલ આઈલેન્ડ છે તો એક આર્કીપેલગો છે ક્યારેક ક્યારેક આવું થયા રાખે રાઈટ તો ચેનલ આઈલેન્ડ છે તો એક આર્કીપેલગો છે આર્કીપેલગો એટલે તમ સમજોને જે ગ્રુપ ઓફ આઈલેન્ડ હોય ને માની લો કે આ એક આઈલેન્ડ છે સમજી ગયા તો આને આપણે આઈલેન્ડ કહીએ પણ જ્યારે જ્યારે આવા આઈલેન્ડ સમૂહ આવી જાય ગ્રુપ ઓફ આઈલેન્ડ હોય તો એને આપણે આર્કીપેલગો કહીએ છીએ જેમ અંદમાન નિકોબાર આઈલેન્ડ છે ને તો એક આર્કીપેલગો છે કારણ કે ત્યાં ઘણા બધા નાના નાના આઈલેન્ડ આવેલા છે સમજી ગયા તો એ જ રીતે આ ચેનલ આઈલેન્ડ છે તો એક प्रकारे આર્કી આર્કીપેલગો છે અને ઇંગ્લિશ ચેનલમાં આવેલું છે ઇંગ્લિશ ચેનલ કયા બે દેશ વચ્ચે છે તો ફ્રાન્સ અને યુકે વચ્ચે છે તો ફેક્ટ તમારે યાદ રાખવાનું છે ક્વેશ્ચન બનશે માં ભલે તમને આ વન લાઇનર લાગતું હોય પણ વન લાઇનર પણ ક્યારેક ક્યારેક યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ હોય છે સમજી ગયા બધું યુપીએસસી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ત્રણ ત્રણ ચાર ચાર છ છ સ્ટેટમેન્ટમાં પૂછતી નથી આ વખતે બે હજાર વીસની પ્રિલિમ થાય ને એમાં તો છ વાળો પણ એક પ્રશ્ન હતો પણ એટલા જે વધારે સ્ટેટમેન્ટ હોય એટલો જ પ્રશ્ન સિમ્પલ હોય એટલું તમારે યાદ રાખવાનું છે પછી આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક મોબાઈલ એપ્લિકેશન વિશે છે જેનું નામ છે સીબીએસ સીબીએસસી દોસ્ત ફોર લાઈફ આ સીબીએસસી દોસ્ત ફોર લાઈફ એપ્લિકેશન છે તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો સીબીએસસી દ્વારા લોન્ચ કરવામાં આવી છે સમજી ગયા તો આસાની માટે છે તો ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ હોય અને એના માતા પિતા હોય તો એને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટે છે સમજી ગયા કે ખાસ કરીને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિકના સમયમાં કઈ રીતે તમે એક્ઝામનું પ્રેશર ના લો અને કઈ રીતે થોડા મોજ મારો અને કોવિડ નાઇન્ટીન છે તો એનાથી કઈ રીતે પોતાનું ધ્યાન અટકાવો અને કઈ રીતે તમારા શરીરનું અને હેલ્થનું ધ્યાન આપો ને એ રીતે જસ્ટ ખાલી સાયકોલોજીકલ કાઉન્સિલિંગ કરવા માટેનું આ મોબાઈલ એપ્લિકેશન છે સમજી ગયા તો થોડી બેઝિક તમને ઇન્ફોર્મેશન આપી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે તો એના દ્વારા નવી મોબાઈલ એપ્લિકેશન છે તો લોન્ચ કરવામાં આવી છે શાની માટે તો જસ્ટ ખાલી આટલું તમે નોટ ડાઉન કરો ફિઝિયો સોરી સાયકો સોશિયલ વેલનેસ માટે સાયકો સોશિયલ વેલનેસ માટે ખાસ કરીને જે પણ માનસિક સામાજિક વેલનેસ છે સુખાકારી છે તો એની માટે એના માટે આ જે એપ્લિકેશન છે તો એને શરૂ કરવામાં આવી છે કોના દ્વારા તો સીબીએસઇ દ્વારા અને ધ ન્યૂ એપ નીમલી સીબીએસઇ દોસ્ત ફોર લાઇફ હેઝ બીન ડિઝાઇન ફોર ધ સ્ટુડન્ટ ઓફ ક્લાસ નાઇન ટુ ટ્વેલ્વ એટલે આ બધું યાર યાદ રાખવાની જરૂર નથી કે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશનને ડેવલપ કરવામાં આવી છે જસ્ટ ખાલી એટલું તમે યાદ રાખો કે ભાઈ સાયકો સોશિયલ વેલનેસ માટે સીબીએસઈ દ્વારા આ એપ્લિકેશનને શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી ટોલ ફ્રી નંબર દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવતું હતું તો એમના માતા પિતાનું કાઉન્સિલિંગ કરવામાં આવતું હતું પરંતુ આ પ્રકારની એપ્લિકેશન દ્વારા એક થોડી ઈઝ રહે એટલે કે સરળતા રહે સાથે સાથે કન્વીનિયન્સ રહે અને યુટિલિટી ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ વિથ ધ સેફ એન્ડ હોમ એન્વાયરમેન્ટ એટલે કે સેફ હોમ એન્વાયરમેન્ટમાં ખાસ કરીને વિદ્યાર્થીઓનું અને એમના માતા પિતાનું કાઉન્સિલિંગ કરી શકાય તો એ મકસદથી આ એપ્લિકેશન છે તો એને ડેવલપ કરવામાં આવી છે કોમન સેન્સની વસ્તુ છે એક જ લાઇનમાં નોટડાઉન કરવાનું છે એના પછી નેક્સ્ટ આર્ટિકલ ગોપાલ કૃષ્ણ ગોખલેના વિશે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે અને આ કૃષ્ણ ગોખલે અત્યારે ન્યૂઝમાં છે શા માટે છે તો એમની બર્થ એનિવર્સરી હતી તો ભારતના પ્રધાનમંત્રીએ એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે તમને એમ જ થાય કે આ પ્રધાનમંત્રી બધાને ટ્વિટ જ કર્યા રાખે છે તો કામ ધંધો ક્યારે કરતા હશે તો પ્રધાનમંત્રી પાસે આવો ટાઈમ નથી ભાઈ સમજી ગયા એમના જે પીએ હોય ને આઈએસ ઓફિસરને આ બધા જ આ કામ કરતા હોય જે પણ ખાસ કરીને સક્સેસફુલ લોકો છે ને એ સોશિયલ મીડિયામાં એટલે એક્ટિવ નથી હોતા તમે જાણીને તમને નવાઈ લાગશે જે વિરાટ કોહલી છે ને વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામમાં એની એક પોસ્ટ આવે ને એના કેટલા રૂપિયા લે છે પાંચ કરોડ અત્યારે તો વધી ગયા છે ઇન્ફ્લેશનના હિસાબથી એક પોસ્ટના પાંચ કરોડ રૂપિયા લે છે વિરાટ કોહલી આ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો છે ત્યારે હું કહું છું એમરામ આપણે હવામાં વાત નથી કરતા મતલબ સક્સેસફુલ લોકો સોશિયલ મીડિયામાં એટલા બધા એક્ટિવ હોતા નથી તો બાકી તો હવે આપણે એમાં વધારે તમને શું કહેવું કહેવા શું માગું છું તમે સમજી ગયા છો તો પાંચ કરોડ રૂપિયા ભાઈ લે છે વિરાટ કોહલી એક પોસ્ટના એટલે સમજી જજો અનુષ્કા બેન એમરામ નથી આવ્યા નેક્સ્ટ જે આર્ટિકલ છે તો કૃષ્ણ ગોખલેના વિશે છે તો કૃષ્ણ ગોખલે વિશે આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ ને તો એમને એક ફ્રીડમ ફાઇટર હતા અને સોશિયલ રિફોર્મર હતા ફ્રીડમ ફાઇટર એટલે કે ભાઈ એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને સમાજ સુધારક હતા અને ભારતના પ્રધાનમંત્રીએ એમને શ્રદ્ધાંજલિ આપી છે તો મેઇનલી કૃષ્ણ ગોખલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો એના મેમ્બર ક્યારે બન્યા હતા તો અઢારસો ને નેવ્યાસીમાં એના મેમ્બર બન્યા હતા ખાસ કરીને અમને એક મોડરેટ લીડર હતા મોડરેટ લીધે તમે સમજો ને નરમપંથી હતા એક ચરમપંથી હતા એક્સ્ટ્રીમિસ્ટ જેને આપણે કહીએ તો ગોપાલક્રિષ્ણા ગોખલેજ મોડરેટ લીડર હતા અને ઓગણીસો ને પાંચમાં યાદ રાખજો ઓગણીસો ને પાંચમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા હતા અને ઓગણીસો ને પાંચનું સેશન ક્યાં થયું હતું તો બનારસ સેશન થયું હતું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે અને તમે નોટડાઉન કરો ઓગણીસો ને બનારસમાં જે સેશન હેલ્ડ થયું હતું તો ત્યાંના પ્રેસિડન્ટ તરીકે અમને ઇલેક્ટ થયા હતા એન્ડ હી પ્લેડ અ લીડિંગ રોલ

નવાણુંમાં ગોખલે વોઝ ઇલેક્ટેડ ટુ ધ બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓગણીસ અઢારસો ને જે બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલ છે તો એમાં પણ આમને ઇલેક્ટ થયા હતા અને ઓગણીસો ને એકમાં હી વોઝ ઇલેક્ટેડ ટુ ધ ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ ધ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની ઇમ્પિરિયલ કાઉન્સિલ હતી તો એમાં પણ ઓગણીસો ને એકમાં ઇલેક્ટ થયા હતા અને જો સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આને તો તમે ખાસ નોટડાઉન કરજો સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા ઓગણીસોને પાંચમાં ઓગણીસોને પાંચમાં પુણે મહારાષ્ટ્રમાં કરવામાં આવી હતી શાની માટે તો મેઇનલી ખાસ કરીને ભારત દેશની અંદર ભારત દેશની અંદર એજ્યુકેશન છે તો એક્સપાન્ડ કરવા માટે વધારે ને વધારે લોકો સુધી એજ્યુકેશનને પહોંચાડવા માટે આ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી અને જે સોસાયટી હતી તો એ શું કરતી હતી કે મોબાઈલ આ લાઇબ્રેરી એટલે કે હર હરતી ફરતી લાઇબ્રેરી જેને આપણે કહીએ તો મોબાઈલ લાયબ્રેરી છે સાથે સાથે સ્કૂલની સ્થાપના

ગોખલે હિઝ મેન્ટર એન્ડ ગાઈડ એટલે કે જે મહાત્મા ગાંધીની જે ઓટોબાયોગ્રાફી છે સત્યના પ્રયોગો તો એમાં મહાત્મા ગાંધીએ ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના મેન્ટર કીધા છે કે ભાઈ આ ગોખલે સાહેબ છે ને એ મારા મેન્ટર હતા મને એમને ગાઈડ કર્યો હતો ને ત્યારે હું આટલો બધો સક્સેસફુલ માણસ થયો છું સમજી ગયા તો આ રીતે આ રીતે મહાત્મા ગાંધીએ પણ એમને કહેવાય ને કે રેકગ્નાઇઝ કરે છે ગુરુ તરીકે રાઇટ એન્ડ ઇન નાઇન્ટીન ટ્વેલ્વ ઓગણીસો બારમાં સોરી ઓગણીસો બારમાં જ્યારે મહાત્મા ગાંધી આફ્રિકામાં હતા તો ગોખલે વિઝિટેડ સાઉથ આફ્રિકા એટ ગાંધી ઇન્વિટેશન મહાત્મા ગાંધીએ એમને ઇન્વિટેશન આપ્યું હતું ભાઈ તમે છે ને સાઉથ આફ્રિકા વિઝિટ કરવા માટે આવો ઓગણીસો ને બારમાં અને ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેએ વિઝિટ પણ કરી હતી સાઉથ આફ્રિકાની એન્ડ હી રિસીવ અ પર્સનલ ગાઈડન્સ ફ્રોમ ધ ગોખલે મહાત્મા ગાંધીએ ગોખલે પાસેથી પર્સનલ ગાઈડન્સ લીધું હતું ઇન્કલુડિંગ અ નોલેજ એન્ડ અંડરસ્ટેન્ડિંગ ઓફ ઇન્ડિયા એન્ડ ધ ઇસ્યુઝ કન્ફ્રન્ટિધ ધ કોમન ઇન્ડિયન્સ એટલે કે જે સામાન્ય ઇન્ડિયન છે તો એને કયા કયા ઇસ્યુઝ એને અફેક્ટ કરે છે તો એના વિશે જે પણ નોલેજ છે અને અન્ડરસ્ટેન્ડિંગ છે જ્ઞાન અને સમજ છે તો એ ગોપાલ કૃષ્ણ ગોખલે પાસેથી મહાત્મા ગાંધીએ લીધી હતી એન્ડ હી લોન્ચ અ ઇંગ્લિશ વીકલી યાદ રાખજો જે એક ઇંગ્લિશ વીકલી હતી જે દર સપ્તાહે ઇંગ્લિશ વીકલી મેગેઝીન જેવું રિલીઝ થતું હતું જેનું નામ છે ધ હિતાવધ ધ હિતાવદ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવતું હતું તો ગોપાલકૃષ્ણ ગોખલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવા પ્રશ્નો યુપીએસસી અને જીપીએસસી ક્લાસ વન ટુ લેવલ એના સિવાય ડીવાયએસઓ એ બધી એક્ઝામમાં બનશે કે ધ હિતાવદ છે તો આ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવતું હતું તો ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા અને ધ હિતાવદને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ પીપલ્સ પેપર ઓગણીસોને અગિયારમાંથી ઓગણીસોને અગિયારથી આને પબ્લિશ કરવાની શરૂઆત કરવામાં આવી હતી રાઈટ એના પછી આજનો આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ટેક્સી બોટ વિશે છે હવે જો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ટેક્સી બોટ અત્યારે છે ને ન્યૂ દિલ્હીનું જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એના હિસાબથી ન્યૂઝમાં છે તો આપણી માટે કન જે કન્સેપ્ટ છે તો ઇમ્પોર્ટન્ટ છે કે આ ટેક્સી બોટ હોય છે શું તો એક તો પહેલી લાઇનમાં તમે છે ને આને નોટડાઉન કરો તો પછી હું તમને સમજાવીશ એટલે તમે આરામથી સમજી જશો આ એક સેમી રોબોટિક એરક્રાફ્ટ મુવમેન્ટ ઇક્વિપમેન્ટ છે સમજી ગયા તો તમને એમ થાય કે આ બધું કહેવા શું માંગે છે તો જો હું તમને છે ને એકદમ સામાન્ય ઉદાહરણ આપીને કહું કે માની લો કે આ એક એરપોર્ટ છે સમજી ગયા હવે તમે બધાએ એરપોર્ટની મોટા ભાગના લોકોએ મુલાકાત કરી હશે તો ભાઈ એરપોર્ટમાં કેવું હોય કે ટર્મિલ હોય જેમ આપણું એસયુપીઆઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને તો એમાં ટર્મિનલ વન ડોમેસ્ટિક છે ટર્મિનલ ટુ છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો તમારે માની લો કે કોઈને ફોરેન જવું હોય અથવા તો માની લો કે અહીંથી બીજા કોઈ રાજ્યમાં જવું હોય તો તમે ડોમેસ્ટિક એરપોર્ટમાં જાવ ને કોઈ બીજા દેશમાં જવું હોય તો તમે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જાઓ હવે ટર્મિનલમાં તમે જાઓ ને એટલે ડાયરેક્ટ મતલબ કહેવાય ને કે પ્લેન તો ત્યાં પાર્કિંગમાં પડ્યું હોય ત્યાંથી પછી ચા પ્લેન છે તો ચાલતું ચાલતું આવે પછી ટર્મિનલમાં આવે પછી ટર્મિનલ ગેટથી તમે ત્યાં એ પ્લેનની અંદર બેસી અને પછી ટેક ઓફ પોઈન્ટ આવે ને ત્યાંથી પ્લેન ઉપર ચડે સમજી ગયા ડાયરેક્ટ એવું ના હોય કે ત્યાંથી ટર્મિનલમાંથી સીધી ઉડાન ભરી લે સમજી ગયા રનવે ઉપર પ્લેન ચાલે પછી ટેક ઓફ પોઈન્ટ આવે પછી પ્લેન પોતાની ધીરે ધીરે સ્પીડ પકડે અને પછી પ્લેન ઉપર ચડે રાઈટ તો આ બધી જ એક્ટિવિટી થતી હોય ને તો એમાં ટાઈમ લાગે ત્યાં સુધી શું થાય કે જે ટર્મિનલ ગેટથી લઈને ટેક ઓફ પોઈન્ટ સુધી પ્લેન ચાલતું ચાલતું જાય તો એમાં કેવું થાય કે ઘણું બધું એવિએશન ટર્બાઇન ફ્યુલ છે તો એ પણ એમાં કન્ઝ્યુમ થાય ઘણું બધું નોઈઝ પોલ્યુશન થાય પ્લેનનો અવાજ ખૂબ જ વધારે હોય મેં તો ખૂબ જ નજીકથી સાંભળેલો છે રાઈટ એટલે પ્લેનનો અવાજ ખૂબ જ વધારે હોય સાથે સાથે એર પોલ્યુશન થાય એન્વાયરમેન્ટ પોલ્યુશન થાય ઘણા બધા એના નુકસાન હોય છે રાઈટ તો આ બધી પરિસ્થિતિને હટાવવા માટે આ ટેક્સી બોટ છે તો એનો યુઝ કરવામાં છે તો તમને એમ થાય કે ટેક્સી બોટમાં શું કરવામાં આવે તો ટેક્સી બોટ છે ને એક પ્રકારે ગાડી જવું છે તો માની લો કે જસ્ટ ખાલી હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે આ એક પ્લેન છે રાઈટ આ એક પ્લેન છે માછલી જેવું અને આ પ્લેન છે તો એની આગળ છે ને આ ટેક્સી બોટ નામની ગાડી છે તો એને લગાવી દેવામાં આવે આ પ્લેનને થોડું ઊંચું કરી અને આ ટેક્સી બોટની ગાડી ઉપર ચડાવી દેવામાં આવે પછી ટેક્સી બોટની ગાડી શું કરે કે ટર્મિનલ ગેટથી લઈને ટેક ઓફ પોઈન્ટ સુધી પ્લેનને બંધ રાખવાનું પ્લેનને ચાલુ નહીં કરવાનું પણ એને ડાયરેક્ટ ખેંચીને જતું રહે સમજી ગયા જેવી રીતે માની લો કે કોઈની ગાડી હોય અને એમાંથી માની લો કે ગેસ ખતમ થઈ ગયો હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય સમજી ગયા તો આ પરિસ્થિતિમાં શું થાય કે ગાડીને બંધ રાખવાની કોઈની બીજાની ગાડી હોય ને તો એની સાથે પેલો હુક લગાવીને ગાડીને ખેંચીને જવાનું બસ એ જ છે આ ટેક્સી બોટ સમજી ગયા તો પ્લેનને આ રીતે આ ગાડી ખેંચીને જતી રહે છે ટર્મિનલ ગેટથી લઈને ટેક ઓફ પોઈન્ટ સુધી લઈ જાય અને પ્લેન જ્યારે લેન્ડ કરે તો ત્યારે લેન્ડિંગ પોઈન્ટથી લઈને ટર્મિનલ ગેટ સુધી ફરીથી એને લઈને આવે છે તો આને જ કહેવામાં છે ટેક્સી બોટ અને આ ટેક્સી બોટ છે તે એક પ્રકારે સેમી રોબોટિક એરક્રાફ્ટ મુમેન્ટ ઇક્વિપમેન્ટ છે અને કોના દ્વારા આને ડેવલપ કરવામાં તો ઇઝરાયલ એરોસ્પેસ લિમિટેડ ઇઝરાયલ એરોસ્પેસ જે ઇન્ડસ્ટ્રી છે તો એના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે તો ઇઝરાયલની કંપની દ્વારા કરવામાં આવ્યું છે આટલું તમે યાદ રાખો તો મતલબ આના કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ હતા સમજી ગયા તો આ તમે યાદ રાખી શકો છો નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ રઘુનાથ મહોપાત્રાના વિષય છે તો ભાઈ રઘુનાથ મહોપાત્રા છે ને તો ભારતના એક પ્રખ્યાત શિલ્પકાર હતા કોણ હતા શિલ્પ શિલ્પકાર હતા અને રાજ્યસભા છે તો એના મેમ્બર પણ હતા અને આપણે પદ્મ વિભૂષણ અવોર્ડ પણ મળેલો છે તો અત્યારે કોવિડ નાઇન્ટીનના હિસાબથી આમનું મૃત્યુ થયું છે તો ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે એ માટે આપણે ડિસ્કસ કર્યું છે બાકી તો ઘણા બધા લોકો મતલબ ડેલી મૃત્યુ પામે છે તો ભગવાનને આપણે પ્રાર્થના જ કરી શકીએ કે એમની આત્માને શાંતિ આપે કારણ કે બધાને ડિસ્કસ કરવા પોસિબલ નથી રાઈટ તો જે પ્રખ્યાત શિલ્પકાર હતા રાજ્યસભાના મેમ્બર હતા વિભૂષણ અવોર્ડ પણ મળેલો છે તો મૃત્યુ થયું છે આમનું અને ખાસ કરીને જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન છે યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં કઈ મિનિસ્ટ્રી તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં આવે છે તો એના દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા બે હજારના વર્ષમાં બે હજારના વર્ષમાં જે મહોપાત્ર છે રઘુનાથ મહોપાત્ર તો એમને મેમ્બર તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા હતા સમજી ગયા તો મારે તમને અહીંયા એક જ વસ્તુ કહેવી છે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં આવે છે સમજી ગયા તમે ઓફ સાથે કન્ફ્યુઝ થશો એની સો ટકા ગેરંટી છે રાઈટ અને કયા વર્ષમાં અમને વિભૂષણ મળ્યો હતો તો બે હજાર તેર પદમ ભૂષણ છે તો બે હજાર એકમાં મળ્યો હતો પદ્મશ્રી ઓગણીસો ને છોતેરમાં તો વર્ષ તમારે યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એટલું તમે યાદ રાખો કે આમને એક આર્કિટેક્ટ હતા શિલ્પકાર હતા અને રાજ્યસભાના મેમ્બર હતા અને નેશનલ અવોર્ડ ફોર કલ્ચર નાઇન્ટીન સિક્સટી ફોરમાં પણ આમને મળ્યો હતો રાઈટ એના પછી આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો ઈ એક્સો સીડી ટ્વેન્ટી ફોરના વિશે છે તો આ ટર્મ બેઝ ક્વેશ્ચન આવી શકે છે કે આ ઈ એક્સો સીડી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જોવા મળ્યું હતું તો આ શું છે કે એસ્ટોરાઈડ છે કે કોમેટ છે ને આ તેને બધું તમને આડું ઓડું આપી અને તમને પૂછે કે આ શું છે તો ભાઈ તમારે એવું કહેવાનું ભાઈ બધો ટાઈમ પાસ બંધ કરો આ કોરોના વાયરસની ટ્રીટમેન્ટ છે સમજી ગયા જે પણ વ્યક્તિને માની લો કે કોવિડ ડિસીઝ થયો હોય તો એની ટ્રીટમેન્ટ છે અને કોના દ્વારા અને ડેવલપ કરવામાં આવી છે આ ટ્રીટમેન્ટને તો ઇઝરાયલની એક મેડિકલ કોલેજ છે એના દ્વારા મેડિકલ સેન્ટર દ્વારા આ ટ્રીટમેન્ટને ડેવલપ કરવામાં આવી છે અને જેને મોડરેટ ટુ સિવિયર કેસીસ હોય તો એને ટ્રીટ કરવામાં માં આ ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપી રહી છે ઇનિશિયલ જ્યારે એના ફેઝ ટ્રાયલ થયા ત્યારની વાત છે તો તમને જસ્ટ ખાલી એટલું જ પૂછવામાં આવી શકે છે કે ઈ એક્સો સીડી ટ્વેન્ટી ફોર શું છે તો કોવિડ નાઇન્ટીનની ટ્રીટમેન્ટ છે બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે એકદમ સિમ્પલ છે ઇઝરાયલે ડેવલપ કરીને આપણને નહીં યાદ રાખો તો ચાલશે એક જ શબ્દની અંદર એક જ લાઇનની અંદર તમારે નોટ ડાઉન કરી દેવાનું છે બસ આટલું જ ઇમ્પોર્ટન્ટ છે આ પહેલી લાઈન લખી દો દેટ્સ ઇટ રાઇટ તો હવે વિડીયોને ખતમ કરીએ અને જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક તો તમને આપેલી છે ઈચ્છા થાય તો જોઈન કરી શકો છો સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ હેવ અ ગુડ ડે